હા તો કેમ છો મજામાં છો અને ખેડૂત મિત્રો મને વિશ્વાસ છે કે તમે બધા મજામાં જશો તો આજે આપણે જોઈ લઈએ દાહોદ શાક માર્કેટના બધા જ રાજીના ભાવ અને શું હવે ખરેખર ભાવમાં વધારો છે કે નહીં હોય આજે લીંબુનો આ સ્ટપ સાઠ રૂપિયા થી પંચ્યાસી રૂપિયા એમના પછી સૂકી ડુંગળીનો ભાવ માત્ર ત્રણ રૂપિયા થી બાર રૂપિયા એમના પછી લીલા મચ્છાનો આ સ્ટે વીસ રૂપિયા થી ચાલીસ રૂપિયા એમના પછી બટાટાનો પાછો માત્ર આઠ રૂપિયા થી અગિયાર રૂપિયા એમના પછી રીંગણાનો માત્ર છ રૂપિયાથી પંદર રૂપિયા એમના પછી દૂધીનો પચ માત્ર આઠ રૂપિયાથી પંદર રૂપિયા તમામ ભાવ એક કિલોના છે એમના પછી કોબીજનો પચ માત્ર બે રૂપિયાથી માત્ર પાંચ રૂપિયા એમના પછી ભીંડાનો હાઈસ્ટપ ચાલીસ રૂપિયાથી પચાસ રૂપિયા આજે દાહોદમાં કરેલોનો હાઈસ્ટપ હોય છે પાંત્રીસ રૂપિયાથી પિસ્તાલીસ રૂપિયા એમના પછી ગલકાનો પચે વીસ રૂપિયા છે પાંત્રીસ રૂપિયા એમના પછી ફુલાવાનો પછ માત્ર પાંચ રૂપિયાથી બાર રૂપિયા એમના પછી કાકડીનો પાછળ દસ રૂપિયાથી ત્રીસ રૂપિયા તમામ ભાવ એક કિલોના છે એમના પછી તુવેરનો હાઈસ્ટપ છે પચાસ રૂપિયાથી પાસાઠ રૂપિયા એમના પછી ચોળાઈનો હાઈ સ્ટપ છે ત્રીસ રૂપિયાથી પિસ્તાલીસ રૂપિયા એમના પછી ગુવાનો હાઈ સ્ટપ છે સાઠ રૂપિયાથી પંચોતેર રૂપિયા આજે દાહોદમાં સરખવાનો હાઈ સ્ટપ છે વીસ રૂપિયાથી ચાલીસ રૂપિયા એમના પછી આદુનો હાઈસ્ટપ છે પિસ્તાલીસ રૂપિયાથી પંચાવન રૂપિયા એમના પછી બીટનો પાછો દસ રૂપિયાથી વીસ રૂપિયા તમામ ભાવ એક કિલોના છે એમના પછી ટમેટાનો પાછો માત્ર ત્રણ રૂપિયાથી આઠ રૂપિયા એમના પછી ધાણાનો પાછો માત્ર પાંચ રૂપિયાથી બાર રૂપિયા એમના પછી પરવાળનો આઈસ્ટ પછી સિત્તેર રૂપિયાથી નેવું રૂપિયા આજે દાહોદમાં લેલી ડુંગળીનો પાછો માત્ર પાંચ રૂપિયાથી બાર રૂપિયા એમના પછી લસણનો પાછો ત્રીસ રૂપિયાથી એક પચાસ રૂપિયા એમના પછી ગાજરનો પાછો દસ રૂપિયાથી ઓગણીસ રૂપિયા એમણે શિવાલોનો આ સ્ટે ત્રીસ રૂપિયા થી ચાલીસ રૂપિયા અને છેલ્લે કચ્છ કેરીનો આ સ્ટ છે પચાસ રૂપિયા થી સાઠ રૂપિયા